बीजा पार्टनी अंदर आपणे पहला पार्टनी अंदर लेसन ने मां जे सिक्स लेसन मां आपणे कविता सांभळी त्यार पछी कदरूपु बतकड़ू उपरनी वार्ता पण सांभळी हवे त्रीजा लेसन मां आपणे एनी केटलीक अन्य प्रवृत्ति तीजा पार्टनी अंदर आपणे एनी केटलीक अन्य प्रवृत्ति पण जोईए। तो चालो फ्रेंड्स आपणे आगळनी प्रवृत्ति साथे वातचीत करीए। गुड मॉर्निंग फ्रेंड्स, स्टैंडर्ड 5 में चैप्टर नंबर 6 बतक अने हंस बतक अने अथवा पण हंस ए लेसन ना पहला पार्ट में आपणे गीत गायु वार्ता सांभळी अने घणी बधी प्रवृत्ति पण जोई। हवे बीजा भाग में एनी आगळनी प्रवृत्ति आपणे जोईए। वाचो अने भजो। तो फ्रेंड्स अहींया तमने एक वार्ता रूपे एक सरस मजानू एक बाळक छे अने एनी मम्मी साथे शू वार्तो करे छे तेनू अहींया दृश्य आपेलू छे। तो चालो आपणे सांभळीए। मम्मी कहे मुन्नी केम रड़े छे तुषार। तुषार कहे एने घोड़ियामां बहार निकळवू छे तेथी ते रड़े छे तेथी ते रड़े छे। मम्मी कहे तो एने बहार काढ़ने। तुषार कहे एने तेड़ू तो वधारे रड़े छे। मम्मी कहे एवं शा माटे करे छे। तुषार कहे कदाच मारा हाथ बीना छे एटले। मम्मी कहे हाथ लूछतो केम नथी। तुषार कहे नेपकिन नथी मळतो एटले। मम्मी कहे अहीं आव हूँ लूछी दऊं। तुषार घोड़िया पासे नमीने ऊभो रहे छे। मम्मी कहे आवतो केम नथी। तुषार कहे आ मुन्नी मारो हाथ छोड़ती ज नथी। तो फ्रेंड्स अहींया आपणने केटलीक वाक्य आपेला छे एनी अंदर तमे जोयुं के केटलाक तेथी अने एटले थी वाक्य बने छे કે જેમાં તેથી અને એટલે શબ્દનો ઉપયોગ ઘણી બધી વાર થયો છે। તો અહીંયા તમને ખ્યાલ આવે કે તેથી અને એટલે શબ્દ વાપરવાથી વાક્યમાં કોઈ ચેન્જ આવતો નથી। તો આગળ આપણે જોઈએ કે દરેક પ્રશ્નના આખા વાક્યમાં બે વાર જવાબ આપો, એક વાર એટલે અને બીજી વાર તેથી બોલીને। તો અહીંયા જોઈએ આપણે મુન્ની કેમ રડે છે, તો એનો જવાબ આવે કે મુન્ની ઘોડિયામાંથી બહાર નીકળવું છે એટલે તે રડે છે। અને બીજો જવાબ છે મુન્નીને ઘોડિયામાંથી બહાર નીકળવું છે તેથી તે રડે છે। તો જોયું ફ્રેન્ડ્સ તમે અહીંયા કે વાક્ય એનું એ જ રહે છે, એમાં કોઈ બદલાવ આવતો નથી, ખાલી શબ્દ બદલેલો છે, એક એક એટલે અને બીજો શબ્દ છે તેથી, પણ એમાં વાક્યની અંદર કોઈ ફેર પડતો નથી। ત્યાર પછી છે બીજું વાક્ય, તુષાર અડે ત્યારે મુન્ની શા માટે વધારે રડે છે। તો તુષારના હાથ ભીના છે એટલે મુન્ની વધારે રડે છે। તુષારના હાથ ભીના છે તેથી મુન્ની વધારે રડે છે। તુષાર હાથ શા માટે લૂછતો નથી। તુષારને નેપકિન મળતો નથી એટલે હાથ લૂછતો નથી। તુષારને નેપકિન મળતો નથી તેથી હાથ લૂછતો નથી। તુષાર શા માટે ઘોડિયા પાસે નમીને ઊભો રહ્યો? તો મુન્ની તુષારનો હાથ છોડતી નથી એટલે તુષાર ઘોડિયા પાસે ઊભો રહ્યો। મુન્ની તુષારનો હાથ છોડતી નથી તેથી તુષાર ઘોડિયા પાસે નમીને ઊભો રહ્યો। તુષાર મમ્મી પાસે હાથ લૂછવા કેમ ના ગયો? તો મુન્ની તુષારનો હાથ છોડતી નથી એટલે તુષાર મમ્મી પાસે હાથ લૂછવા ન ગયો। મુન્ની તુષારનો હાથ છોડતી નથી તેથી તુષાર મમ્મી પાસે હાથ લૂછવા ન ગયો। ત્યાર પછી બીજી પ્રવૃત્તિ છે ફ્રેન્ડ, જુઓ વાંચો અને લખો। તો અહીંયા તમને જુઓ કેટલાક ચિત્ર આપેલા છે અને એની સામે આપણને પ્રશ્ન અને જવાબ આપેલા છે।
તો આ પ્રશ્નના જવાબ તમે એટલે અને તે મૂકીને પૂરા કરવાના છે. તો અહીંયા પહેલો પ્રશ્ન છે કે પ્રજ્ઞેશ કેમ ખુશ છે? તો પ્રજ્ઞેશને આઈસ્ક્રીમ મળ્યો છે તેથી ખુશ છે. બીજો છે, પ્રજ્ઞેશને આઈસ્ક્રીમ મળ્યો એટલે ખુશ છે, બરાબર ને? ત્યાર પછી કૃતિકા કેમ રડે છે? તો કૃતિકાને ભૂખ લાગી છે તેથી રડે છે. કૃતિકાને ભૂખ લાગી છે એટલે રડે છે. ત્યાર પછી છે કે બાળકો કેમ ખુશ છે? તો બાળકોએ જોકરને જોયા તેથી ખુશ છે. બાળકોએ જોકરને જોયા એટલે ખુશ છે. નરેન્દ્રભાઈ કેમ લપસી પડ્યા? તો નરેન્દ્રભાઈનો પગ કેળાની છાલ પર પડ્યો તેથી લપસી પડ્યા. નરેન્દ્રભાઈનો પગ કેળાની છાલ પર પડ્યો એટલે તે લપસી પડ્યા. શ્વેતા કેમ પડી ગઈ? શ્વેતા દોડતી હતી તેથી તે પડી ગઈ. શ્વેતા દોડતી હતી એટલે તે પડી ગઈ. હર્ષાબહેન છત્રી કેમ ઓઢે છે? તો હર્ષાબહેન તડકો લાગે છે તેથી છત્રી ઓઢે છે. હર્ષાબહેન તડકો લાગે છે એટલે છત્રી ઓઢે છે. અંકિત દોડમાં કેમ જીત્યો? તો અંકિત આગળ હતો તેથી દોડમાં જીત્યો. અંકિત આગળ ગયો, આગળ હતો એટલે દોડમાં જીત્યો. ત્યાર પછી બીજી પ્રવૃત્તિ છે, વાંચો બોલો અને લખો. અહીંયા ફ્રેન્ડ્સ આપણને ઉદાહરણમાં દવા કેમ લેવી પડે, તાવ આવ્યો હોય છે એમાં તેથી અને એટલે શબ્દનો ઉપયોગ કરીને જવાબ લખવાનું છે. તેથી લખો અથવા એટલે લખો, બેમાંથી કોઈ એક શબ્દનો ઉપયોગ કરવાનો છે. તો બ્રશ શા માટે કરીએ છીએ? દાંત ખરાબ ન થાય એટલે. ચોકલેટ કેમ ખરીદી? ચોકલેટ ખાવી હતી તેથી. અશ્વિન શા માટે રડ્યો? અશ્વિને ભૂખ લાગી એટલે. જાગૃતિ શા માટે દોડી? જાગૃતિને રમવું હતું તેથી. વહેલા કેમ ઊંઘી ગયા? નીંદર આવી હતી એટલે. ત્યાર પછી ફ્રેન્ડ્સ કયું બરાબર સમજાય છે? બરાબર લાગે તેની સામે રાઇટ કરો, જો બરાબર ન લાગે તો નીચે લીટી કરેલો શબ્દ બદલીને કૌંસમાંથી બીજો વિકલ્પ મૂકો. કે અને તો પણ એટલે આવા શબ્દ મૂકવાના છે. તો કોમલ અને કરીના વાતો કરે છે, તો આ વાક્ય બરાબર છે. તને શું ભાવે, કેરી કે કેળા? આ પણ વાક્ય બરાબર છે. કાલે સોમવાર છે અને મંગળવાર છે. તો ફ્રેન્ડ્સ કાલે સોમવાર છે અને મંગળવાર છે તો એમાં અને આવે નહીં. એમાં શું આવે, ક્વેશ્ચન કર્યો છે, કાલે સોમવાર છે કે મંગળવાર છે, બરાબર. ત્યાર પછી છે, થેલીમાં ખૂબ ભાર હતો અને મેં ઊંચકી લીધી. તો થેલીમાં ખૂબ ભાર હતો અને મેં ઊંચકી લીધી એવું ના આવે. શું આવે, થેલીમાં ખૂબ ભાર હતો એટલે મેં ઊંચકી લીધી. તેણે છાલ ઉતારી તો પણ કેળું ખાવાનું શરૂ કર્યું. તો તેણે છાલ ઉતારી અને કેળું ખાવાનું શરૂ કર્યું તો પણ ના આવે. હાથ ધુઓ કે જમી લો, હાથ ધુઓ કે જમી લો, આ વાક્ય આવે નહીં. શું આવે, હાથ ધુઓ અને જમી લો. ત્યાર પછી છેલ્લું જે વાક્ય છે, તેને ઈનામ જીત્યો એટલે બધાએ તેને અભિનંદન આપ્યા, તો આ વાક્ય બરાબર છે. ત્યાર પછી છે, વરસાદ પડ્યો હતો તો પણ તેણે છત્રી લીધી. તો શું આવે, વરસાદ પડ્યો હતો એટલે તેણે છત્રી લીધી. શામરૂપના પગ લાંબા હોય છે તો પણ તે ઝડપથી ચાલે છે. તો જવાબ શું આવશે, શામરૂપના પગ લાંબા હોય છે
એટલે તે ઝડપથી ચાલે છે. ખૂબ વરસાદ પડ્યો હતો એટલે બતકડું ઝડપ ઝૂંપડીમાં રોકાયું. સાચું. ત્યાર પછી છે જે જે શબ્દો બરાબર ન લાગે તે શબ્દોને ચેકી નાખો. તેણે આકાશમાં વિમાન જોયું, નિશાળે સમયસર પહોંચી. તો અહીંયા શું આવશે? તેણે આકાશમાં વિમાન જોયું અને નિશાળે સમયસર પહોંચી, એ પણ ના આવે. તેણે આકાશમાં વિમાન જોયું કે નિશાળે સમયસર પહોંચી, એ પણ ના આવે. તેણે આકાશમાં વિમાન જોયું પણ નિશાળે સમયસર પહોંચી, તે પણ ના આવે. તો શું આવશે ફ્રેન્ડ? તેણે આકાશમાં વિમાન જોયું તેથી નિશાળે સમયસર પહોંચી. બરાબર. એવી જ રીતે અહીંયા બીજા પણ એવા વાક્ય છે કે વેહંસ કન્યાએ તેને કહ્યું કે તે ખૂબ જ સુંદર દેખાય છે. કાણી ડોલમાં ગમે તેટલું પાણી ભરો પણ ડોલમાં પાણી ભરશે નહીં. રસ્તામાં કેળાની છાલ હતી તેથી તે લપસી ગયો. ત્યાર પછી છે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી સંવાદ પૂર્ણ કરો. અને પણ, તો પણ, કે એટલે, અથવા. મમ્મી, બેટા તાવ ઉતર્યો? રાધા કહે, હા તાવ નથી પણ પગ દુખે છે. મમ્મી કહે, તું દવા લે છે પણ ખોરાક તો સરખો લેતી નથી. રાધા કહે, હા મમ્મી દવા બહુ કડવી છે, મને દવા જોડે ખાંડ પણ આપ. ખાંડ આપ પણ ગોળ આપ. ખાંડ કે ગોળ આપ પણ જલ્દી કર. પછી કહે છે કે મમ્મી કહે છે, જો બેટા, ડૉક્ટર અંકલ કહેતા હતા કે દવા કડવી હોય તો પણ લેવી તો પડે જ. આજે તું શાળાએ ન જઈશ, આરામ કર અને ઓછો ખોરાક લે. રાધા કહે, આજે અમારી શાળામાં રમતગમત સ્પર્ધા છે એટલે મને નિશાળે જવાની ઈચ્છા છે. મમ્મી કહે, હું તારા વર્ગ શિક્ષકને રજા ચિઠ્ઠી આપવા મોકલાવું છું, આજે તો તું દવા લે અને આરામ કર. ત્યાર પછી છે નીચેનો ફકરો વાંચો અને તેમાં ખાલી જગ્યામાં અને તો પણ છતાં પણ કે એટલે તેથી આ શબ્દમાંથી યોગ્ય શબ્દ મૂકો. એક જંગલમાં ઘણા પ્રાણીઓ અને પક્ષીઓ રહે છે. એક ઝાડ પર ચક્કલીઓ માળા બાંધ્યા હતા. ઘણા દિવસ પછી તેના પડોશીઓએ તેને જોઈ. કબૂતર કહે, ચકલી બહેન, તમે આટલા દિવસ ક્યાં હતા? ચકલીઓ કહે, અમે બધા સાથે મળીને રહીએ છીએ પણ કાગડાભાઈ રોજ અમને હેરાન કરે છે. કબૂતર કહે, તમે કાગડો હેરાન કરે છે તો પણ તમે કોઈને કહેતા નથી. ગુવળ કહે, અમે આટલા બધા તમારી સાથે છીએ તો પણ તમને હેરાન કરે છે. બતક બોલ્યું, તમે બહુ શાંત છો એટલે તમને હેરાન કરે છે. હંસ બોલ્યો, અમને તો ખબર જ ન પડી કે તમે આટલા દુઃખી હતા. કોયલ કહે, કાગડાને કહી દો કે તમને હેરાન કરવાનું બંધ કરે અને દૂર ક્યાંક બીજી જગ્યાએ જતો રહે. ચકલી કહે, તે પોતાનો માળો નહીં બદલે છતાં મને મદદ કોણ કરશે? કોયલ કહે, હું તમને મદદ કરીશ અને કાગડાને પાઠ ભણાવીશું.